नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनुं स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में अलंकार जोवाना छे अने आ अलंकार में उत्प्रेक्षा अलंकार आज जोवाना छे। आगळ आपणे घणा बधा अलंकारना प्रकारो छे ए जोई चूक्या छे। जो हजी सुधी तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्ट में जईने जोई शको छो। तो आज आपणे जोईए उत्प्रेक्षा अलंकार। तो उत्प्रेक्षा अलंकारनी शुरुआत करता पहेला जो तमे अमारी चेनल पर नवा होय अने अत्यार सुधी अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकनने प्रेस करो जेथी करीने नवो वीडियो अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा तमने माहिती मळी रहे। तो आपणे आगळ वधीए उत्प्रेक्षा अलंकार। तो के उत्प्रेक्षा अलंकार कहेवाय कोने? तो के उत्प्रेक्षानी व्याख्या आपी होय तो आ रीतना आपणे आपी शकीए कि ज्यारे उपमेय उपमान होवानी संभावना, ज्यारे उपमेय उपमान होवानी संभावना शब्दों आपे छे जाणे रखे शके तेवा शब्दोना द्वारा व्यक्त करे तेवा शब्दों द्वारा व्यक्त करवामां आवे त्यारे छे उत्प्रेक्षा अलंकार बने छे। फरीथी एक वखत रिपीट करी व्याख्या। तो के ज्यारे उपमेय उपमान होवानी संभावना जाणे रखे शके जेवा शब्दों द्वारा व्यक्त करवामां आवी होय त्यारे उत्प्रेक्षा अलंकार बने छे। हवे उत्प्रेक्षा अलंकारना एक्झाम्पल जोईए, उदाहरण जोईए जेथी करीने आपने ख्याल आवे। तो पहेलुं छे, विराट जाणे खुल्ली હથેળી સમથલ ક્ષિતિજે ઢળતી। વિરાટ જાણે શું આવશે? તો કે વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ ક્ષિતિજે ઢળતી। તો આમાં કયો શબ્દ આવે છે? જાણે। હવે એક અહીંથી એક શોર્ટકટ યાદ રાખવી કે ભાઈ જ્યારે ઉત્પ્રેક્ષા અલંકાર ઓળખવો હોય ત્યારે ફક્ત ત્રણ શબ્દ, જાણે રખે શકે, આ ત્રણ શબ્દ હોય તો એ કયો અલંકાર બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। આની પહેલાંનો આપણે વિડીયો જોઈ ગયા તો કે એમાં તો કયું હતું? તો કે ઉપમા અલંકારની વાત હતી। તો કે એમાં જેવો જેવી જેવો સમસરીખો માપક તુલ્ય પેટે એવા વગેરે શબ્દો જે એમાં છે એમાં છે એ ઉલ્લેખ જોવા મળતા હતા। પરંતુ જ્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવે ત્યારે એમાં કેટલા? માત્ર ત્રણ જ શબ્દ છે, એમાં જાણે રખે શકે, અને ખાસ કરીને એમાં વધારે પડતો શબ્દ જે છે પરીક્ષામાં કયો આપણે પૂછાતો હોય છે? તો કે જાણે શબ્દ છે આપણે વધારે પૂછાતો હોય છે। બીજો આપણે એક્ઝામ્પલ લઈએ, વરતો જાણે બાવળિયાનું ઠૂઠું રે, વહુતો જાણે આંબે લડકે। એટલે કે વરતો જાણે બાવળિયાનું ઠૂઠું રે, વહુતો જાણે આંબે લડકે। તો આમાં પણ કયો અલંકાર બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। ત્રીજું જોઈએ એક્ઝામ્પલ, દમયંતીનું મુખ તો ચંદ્ર જાણે છે। તો આમાં કયું આવે છે? તો કે જાણે, એટલે કે જે આપણે વાત કરી ગયા ઉપમેય છે ઉપમાન હોવાની શું છે? સંભાવના છે। એટલે કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર, એટલે કે ચંદ્ર હોય એવી સંભાવના બતાવે છે। અને આપણે જ્યારે ઉપમા અલંકારનું ઉદાહરણ આજ ઉદાહરણ જોયું હતું તેમાં શું હતું? તો કે દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે, પરંતુ અહીંયા કયું આવે છે? તો કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર છે। તો આમાં આપણો કયો અલંકાર બને? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે। ચોથું જોઈએ, લોચન જાણે પદ્મ પાખડી। પાંચમું જોઈએ, હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો હતો। તો કે જાણે રમતો હોય, હાથી જાણે રમતો હોય, તો આમાં જાણે આપણો શબ્દ આવી ગયો, એટલે કયું બનશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે। છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય। તો આ પહેલાં તો આ જે પંક્તિ છે એ પરીક્ષામાં અત્યાર સુધી મોસ્ટ ટાઈમ પી ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે કે ભાઈ આ હૈયું જાણે હિમાલય એટલે કે આ દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય, તો આમાં કયું આવશે? જાણે। એટલે આપણો અલંકાર કયો બનશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે। અને કદાચ જો સાહિત્યની દ્રષ્ટિએ પૂછાય તો આ કયા કવિની પંક્તિ છે? તો આ નાનહાલાલની પંક્તિ છે, એ પણ આપણે યાદ રાખશું। મહત્ત્વના કવિ છે નાનહાલાલ, કે જે દલપતરામના પુત્ર હતા, અને એમના વિશે પણ આપણે અલગથી વિડીયોની માહિતી લઈશું। સાતમું એક્ઝામ્પલ જોઈએ, હોળી જાણે આરબ ઘોડી। તો આ કયું આવશે? તો કે જાણે શબ્દ છે એટલે આપણો ખ્યાલ આવી ગયો તો કે આમાં આવી ગયો, પરંતુ આપણે યાદ રાખશું સાહિત્યની દ્રષ્ટિએ તો કે આ પંક્તિ કોની છે? હોળી જાણે આરબ ઘોડી, તો કે રાજેન્દ્ર શાહની। આઠમું એક્ઝામ્પલ જોઈએ, સાવજ ગરજે જાણે કો જોગંદર ગરજે।
સાવજ ગરજે, જાણે કો જો ગંદર ગરજે. મિત્રો આ આખી અલગ છે. હવે આ કાવ્ય પંક્તિ છે એ પહેલાં તો આ કયા કાવ્યની પંક્તિ છે એના વિશે ચર્ચા કરીએ. તો આ કાવ્ય પંક્તિ છે એ ચારણ કન્યાની છે. કયા કાવ્યની છે? તો કે ચારણ કન્યાની આ કાવ્ય પંક્તિ છે. અને ચારણ કન્યાની રચનાકાર કોણ છે? તો કે ઝવેરચંદ મેઘાણી છે, કે જેમણે સૌરાષ્ટ્રની જ રસધારા છે, 16 થી 12 વટીઓ છે, આવા ઘણા બધા શિવાજીનું હાલેડું, ચારણ કન્યા, ઘણા બધા એમણે પંક્તિઓ લખેલી છે. અને આ ઝવેરચંદ મેઘાણીને આપણે 1 થી 4 ભાગ સાહિત્યના અપલોડ ઓલરેડી આપણી ચેનલ ઉપર કરેલા છે. જો એ તમે ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટના સાહિત્યના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આપણે આગળ વધીએ, નવમું એક્ઝામ્પલ જોઈએ. કાયાના સરોવર જાણે, કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. તો આમાં કયો શબ્દ આવે છે? જાણે. અને આપણો કયો અલંકાર બનશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. દસમું, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના. 11મું એક્ઝામ્પલ જોઈએ, હળવદના માર્ગે જાણે, હળવદના માર્ગે જાણે વંટોળિયો હાલ્યો. તો કે આમાં કયો હશે? જાણે. એટલે આપણો કયો અલંકાર બનશે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. 12મું જોઈએ, દર્દ અને ઉપેક્ષા, દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા છે. દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા છે. તો આમાં કયો શબ્દ આવે છે? તો કે જાણે. તો આપણો અલંકાર કયો બનશે? ઉત્પ્રેક્ષા. હવે આપણે જેમ આગળ વાત કરી ગયા હતા ઉત્પ્રેક્ષા, તો કે ભાઈ જાણે, રખે અને શકે, તો કે આ ત્રણ શબ્દ વાત કરી ગયા હતા. પરંતુ મિત્રો, જ્યારે પણ આપણે પરીક્ષામાં પૂછાય છે ત્યારે એક જ માત્ર આ એક્ઝામ્પલ પૂછાતું હોય છે. રખે અને શકે એ સંભાવનાવાચક શબ્દો છે, જેથી કરીને રખે અને શકે એ બંનેનો ઉપયોગ છે એ સંભાવના દર્શાવવામાં વધારે પડતો થાય. કે ભાઈ આપણે ઘણીવાર કહેતા હોય કે ભાઈ રખેને કદાચ આવું થશે, રખેને કદાચ આવું થશે, તો એના માટે આપણે રખેનો ઉપયોગ કરી શકતા હોય. અથવા આજે આમ થઈ શકશે અથવા શકે, કદાચ આવું થઈ શકે, એવું પણ આપણે એક્ઝામ્પલ લેતા હોય છે. પરંતુ આ જ રખે અને શકે એ આપણે ઉત્પ્રેક્ષા અલંકારમાં ક્યાંય જોવા મળતા નથી. અને હજી સુધી અત્યાર સુધીનો એક્ઝામોમાં રખે અને શકેના કોઈ એક્ઝામ્પલ અથવા ઉદાહરણ આપણે જોવા મળ્યા નથી, એટલે પરીક્ષામાં પૂછાતા નથી. એટલે કે ઉત્પ્રેક્ષા અલંકાર પૂછાય તો આપણે એક જ શબ્દ યાદ રાખશું. કયું યાદ રાખશું? તો કે જાણે આપણે યાદ રાખશું. રખે અને શકે છે એ વધારે પડતો એનો ભાર સંભાવનાવાચકમાં દર્શાવતો હોવાથી એનો આમાં ઉદાહરણ તરીકે લેવામાં આવતો નથી. તો મિત્રો, જો આ તમને વિડીયો, આ જે અલંકાર છે તમને ક્લિયર થઈ ગયો હોય તો બધા જ છે કોમેન્ટ બોક્સમાં થમ્સઅપનું બટન છે ક્લિક કરી શકે તો મોકલી શકે. અને જેને કોઈ ક્વેરી હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે, જેથી કરીને અમે એનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આગળના વિડીયોમાં જોઈશું. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો ફ્રેન્ડને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.